20 સુધી કેટલું તું વર્ક કરવા પડ્યા છે 20 સુધી 10 સુધી તો આવડે છે બરાબર 10 સુધી આવડે ને 99 81 10 300 11 થી ચાલુ કરવાના 20 સુધી કરવાના છે આવડે છે કોઈને 20 સુધી વાંધો નહીં કરજો બરાબર ટ્રાય કરવાની રોજ લખશો ને એટલે થઈ જશે શીખશું એટલે થઈ જશે હવે જો આગળ શૂન્ય જો કોઈ પણ સંખ્યા હોય 10નો વર્ગ કેટલો થાય છે 10નો વર્ગ 100 બરાબર પછી 100નો કેટલો થાય 100નો વર્ગ કરો 100 ગુણ્યા 100 10000 પછી 1000 એનો વર્ગ કેટલો થાય 1000 નો વર્ગ 10 લાખ જોઈએ સાચું આ ચિત્ર લખાય ને 10 લાખ જો 1 0 હોય તો 2 આવે બરાબર કાલે થોડીક વાત કરી હતી 2 0 હોય તો 4 આવે 3 0 હોય તો 6 આવશે બરાબર અને વર્ગ હંમેશા જે હોય એના કરતાં ડબલ આવે અને બીજું જો અહીંયા 2 છે 4 છે 6 0 2 4 6 8 10 હંમેશા 2 ની સંખ્યા હોય બરાબર પાછળ હંમેશા 2 ની સંખ્યામાં 0 હોય તો તે પૂર્ણ વર્ગ કહેવાય એટલે કે એનો વર્ગ કોઈ સંખ્યા હોય બરાબર ને તન જો 3 હોય તો 1000 નો ના થઈ શકે બરાબર કારણ કે 10 પછી 100 થઈ જાય છે ડાયરેક્ટ એટલે 100 અને 10000 વચ્ચે 1000 આવે પણ કોઈ સંખ્યા ના આવે બરાબર આ ધ્યાન રાખવાનું બીજી સંખ્યા હોય હંમેશા 2 4 6 8 શૂન્ય બીજી સંખ્યામાં શૂન્ય હોય તો તેને વર્ગમૂળ વર્ગ સંખ્યા કહેવાય બરાબર નિદાન નહીં થાય આપણું યાદ રાખવાનું થોડું થોડું એટલે સ્વાધ્યાયમાં આ જ આવશે બરાબર પછી બીજું કોઈ પણ સંખ્યા લઈએ ધારો કે 15 તો 15 નો વર્ગ શું થાય છે 225 બરાબર પછી 16 નો વર્ગ બોલો 256 17 નો વર્ગ 289 18 324 પછી 19 361 361 અને 20 400 બરાબર હવે જો 15 કેવી સંખ્યા છે 1 ની સંખ્યા છે 15 કેવી છે 1 ની સંખ્યા બરાબર તો એનો વર્ગ શું મળ્યો 225 કેવી કહેવાય એ પણ 1 ની સંખ્યા બરાબર 5 કેવી છે 1 ની સંખ્યા એટલે એ પણ 1 ની સંખ્યા 16 2 ની સંખ્યા તો એનો વર્ગ 256 પાછળ 6 છે એટલે કેવી થશે 2 ની સંખ્યા 17 1 ની તો એનો વર્ગ પણ 1 ની સંખ્યા બરાબર મતલબ 2 ની સંખ્યાનો વર્ગ 2 ની સંખ્યા 1 ની સંખ્યાનો વર્ગ 1 ની સંખ્યા બરાબર દાદી પ્રશ્નનો જવાબ આપજો 20 2 ની તો 400 પણ 2 ની સંખ્યા બરાબર આ બે વસ્તુ યાદ રાખવાની પાછળ 0 આપ્યા હોય 1 ની સંખ્યામાં 0 હોય તો એનો વર્ગ ના મળે બરાબર 1 ની સંખ્યા હોય તો જ તે કોઈ સંખ્યાનો વર્ગ હોય અને એ જ રીતે કોઈ પણ 1 ની સંખ્યાનો વર્ગ 1 ની સંખ્યા મળે અને 2 ની સંખ્યાનો વર્ગ 2 ની સંખ્યા મળશે બરાબર જો પ્રયત્ન કરો પેજ નંબર 92 પેજ નંબર 5 એમાં જો નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી 1 ની સંખ્યા કે 2 ની સંખ્યા આવશે કેમ આ લખવાનું છે બરાબર ચાલુ કરી દેવા જોડે જોડે જેને બાકી રહે એને હોમવર્કમાં કરી દેવા અને જોડે સમજતું જવાનું પહેલા સમજવાનું પછી લખવાનું
જો કઈ સંખ્યા એકી છે અને કઈ સંખ્યા બેકી છે બરાબર તો જો પાછળ 7 છે એટલે આ કેવી છે એકી સંખ્યા તો 7 એનો વર્ગ આવશે કેવો આવશે એકી સંખ્યા આવશે બરાબર એનો મતલબ આ એકી આવશે પછી 158 એકી બરાબર એટલે 8 છે એટલે કેવી આવશે બેકી સંખ્યા બેકી સંખ્યા આવશે પછી 269 9 છે એટલે કેવી આવશે 9 એકી સંખ્યા છે એટલે એની એ સંખ્યાનો વર્ગ પણ કેવો આવે એકી સંખ્યા આવશે પછી 0 0 કેવો આવે બેકી સંખ્યા બરાબર એટલે એનો વર્ગ પણ બેકી સંખ્યા આવશે પછી એમાં પ્રશ્ન 2 છે આ પ્રશ્ન 1 છે પ્રશ્ન 2 નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્ય હશે બરાબર શૂન્ય શોધવાના છે તો 60 છે અને બીજામાં 400 60 માં કેટલા શૂન્ય મળશે વર્ગ કરવાથી 60 નો વર્ગ શું થાય પહેલા તો 60 નો વર્ગ 1000 60 નો વર્ગ ના થાય 3600 બરાબર કાલે શું કીધું છું 60 ગુણ્યા 60 66 36 અને 2 મીંડા બરાબર એટલે 66 36 અને પાછળ 2 મીંડા એટલે કેટલા 0 આવશે 2 0 આવશે પછી 400 છે તો 400 નો વર્ગ શું થાય 400 નો વર્ગ શું થાય 1060 જો ચોકુ ચોકુ 16 અને 2 0 હોય તો વર્ગ કરે તો કેટલા થાય ડબલ થઈ જાય બરાબર 4 160000 બરાબર 40 આવશે પછી જો પેજ નંબર 92 પર છેલ્લે કેટલીક રસપ્રદ પેટર્ન બરાબર એમાં પહેલું છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો આપણું નાના છોકરા માટેનું છે પણ થોડુંક સમજવાનું તો જો 1 3 6 10 અને 15 પેટર્નમાં લખ્યા છે બરાબર જેટલા અંક આપ્યા છે એ પ્રમાણે સ્ટાર કર્યા છે પેટર્નમાં પણ જોવાનું સામે છે બોક્સ આપ્યા છે એમાં જો લીટી દોરી છે એની અંદર 3 છે અને 12 1 છે બંનેનો સરવાળો 4 થાય છે બરાબર અને બીજામાં લીટી દોરી છે એની અંદર 6 છે અને 12 3 છે બંનેનો સરવાળો 9 થાય છે ત્રીજામાં અંદર 10 છે અને 12 6 છે 16 બરાબર એટલે કે સ્ક્વેર આપેલા છે બસ એ સમજવાનું છે આ પૂછાય નહીં બરાબર ક્વેશ્ચન
આનો કોઈ ક્વેશ્ચન ના બને, ખાલી સમજવા માટે છે. ક્વેશ્ચન આગળ આવે, જો બીજા નંબરનું એની નીચે જ છે, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. અત્યારે સરકારી નોકરી માટે એક્ઝામ થતી હોય છે, બરાબર સાંભળ્યું છે ને? દર રવિવારે જીપીએસસીની ને બધી એક્ઝામ થતી હોય છે, તો એમાં આમાંથી ક્વેશ્ચન આવેલો છે, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. જો કોઈ પણ સંખ્યા આપી હોય, બે વર્ગ સંખ્યા, તો 9 સ્ક્વેર અને 10 સ્ક્વેર, આ બંનેની વચ્ચેની કેટલી સંખ્યાઓ આવશે? 9 સ્ક્વેર કેટલો થાય બોલો? 81, બરાબર. અને 10 સ્ક્વેર કેટલો થાય? 100. તો આ બે વચ્ચે કેટલી સંખ્યા આવે? તો જો 81 પછી કેટલી આવે? 82, 83, 84, એ પ્રમાણે ગણતા જવા, 99 સુધી આવે, બરાબર. 100 નહીં લેવા, આ બાજુ 82 થી સ્ટાર્ટ કરવાનું. ગણો કેટલી થશે વચ્ચે, મને ગણી લે. 18, બરાબર. કઈ રીતે કરી? ગણી ને કે ડાયરેક્ટ? ગણીને, બરાબર. અહીંથી વચ્ચે બંનેની વચ્ચે કેટલી? ટોટલ 18 સંખ્યા આવે, બરાબર. ટોટલ 18 સંખ્યા આવે. પણ જો આ રીતે ગણવું ના હોય આપણે, અને ડાયરેક્ટ કેવી હોય, તો જે આગળની સંખ્યા હોય એના ડબલ કરી દેવાના. આગળની સંખ્યા છે એના ડબલ કરી દેવાના, એટલે 9 × 18. આ ફોર્મ્યુલા છે. જો 9 ને આપણે n કહીએ, n નો સ્ક્વેર, બરાબર. તો 10 ને શું કહેવાય? 9 + 1 કેટલા થાય? 10. એટલે કે n + 1 નો સ્ક્વેર, બરાબર. n એટલે 9, અને 10 ને શું કીધું? n + 1, બરાબર. 9 ને આપણે n લઈએ, તો 10 ને શું લખાય? 1 વધારે. તો n નો સ્ક્વેર અને n + 1 નો સ્ક્વેર, બરાબર. તો આ રીતે ફોર્મ્યુલા છે. તો આ બંનેની વચ્ચેની સંખ્યા 2 એટલે વચ્ચે, બરાબર. અહીંથી આની વચ્ચેની સંખ્યા કેટલી આવશે? તો 2n, બરાબર. તો 2 એટલે ખબર છે, ગમે તે 2 એટલે 2, અને n એટલે, તો અહીંયા જે આગળ જે સંખ્યા હોય, મતલબ કે નાની, n + 1 મોટી થાય, બરાબર, અને n નાની થાય, તો આગળ જે સંખ્યા હોય એ સંખ્યા આવે, એટલે ગમે તે સંખ્યા જે શોધવાની કીધી હોય એમાં. હવે જો સમજવાનું શું છે, તો આ મોટી છે, આ નાની છે. બીજું તો કે અહીંયા +1 છે, એનો મતલબ શું? એક જ ડિફરન્ટ હોય બંનેની વચ્ચે. અહીંયા 9 હોય તો અહીંયા 10 જ હોવું જોઈએ, બરાબર. પછી અહીંયા 4 હોય, 4 નો સ્ક્વેર, તો અહીંયા 5 નો સ્ક્વેર જ હોવો જોઈએ. તો બોલો આ બંને વચ્ચે કેટલી હશે? સૂત્ર પરથી ડાયરેક્ટ જો n છે અને n+1, n એટલે શું છે? અહીંયા 4, એટલે 4 નો સ્ક્વેર 2, n+1 એટલે 4 + 1 એટલે કે 5, બરાબર. આ તો આપણને ખબર પડી જાય, 5 નો સ્ક્વેર, બરાબર. n એટલે શું લીધું? 4, 2 × 4 અને 4 કેટલી થાય? 8, બરાબર. એટલે બંને વચ્ચે કેટલી આવે? 8 સંખ્યા. 4 નો સ્ક્વેર કેટલો થાય? 16, અને 5 નો 25. તો 16 અને 25 વચ્ચે ગણો કેટલી આવશે? 8 આવશે, બરાબર. તો આ ક્વેશ્ચન ગવર્મેન્ટ એક્ઝામ માટે પણ આવી ગયેલો, બરાબર. હું આપું છું એટલે ખબર છે, આપણે એટલું બધું હાઈ લેવલ નથી જવાનું, પણ આ તમારા ચેપ્ટરમાં છે. એટલે જો પછી પાછળ એક ક્વેશ્ચન આપેલો છે, જો પ્રયત્ન કરો. સૂત્ર પરથી પણ શોધી શકાય, એન નો સ્ક્વેર n+1 નો સ્ક્વેર, બરાબર 2n. તો n એટલે 9 નો સ્ક્વેર 2, અને અહીંયા 10 નો સ્ક્વેર, બરાબર કેટલી થાય? n એટલે 9, 9 × 2 = 18, બરાબર.
डायरेक्ट पण आपणने खबर पड़ी जाए आगळ वाली किंमत हो एना डबल करवा 9 2 18 પછી બીજો કીધો છે 11 નો સ્ક્વેર અને 12 નો સ્ક્વેર 11 નો સ્ક્વેર અને 12 ના સ્ક્વેર વચ્ચે તો આપણો ફોર્મ્યુલા શું છે n * 2 તો n એટલે કેટલો આવશે અહીંયા n એટલે કેટલો આવશે 11 અને 12 ની વચ્ચે 12 n કેટલો આવશે n n ની જગ્યાએ શું લખું 11 બરાબર એટલે 11 ગુણ્યા 2 11 2 22 બરાબર પછી જો નીચે બીજી ત્રણ કિંમતો આપી છે નીચે આપેલ પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ આવે એમાં પણ જો 100 અને 101 90 91 1000 1001 બરાબર લખી કાઢ્યા જેને ખબર પડી જાય એ જાતે લખી દો પ્રશ્ન બે માં પહેલો 100 નો સ્ક્વેર અને 101 નો સ્ક્વેર સૂત્ર શું છે આપણું n ગુણ્યા 2 n એટલે 100 બરાબર 100 ગુણ્યા 2 બરાબર 200 સંખ્યા આવે વચ્ચે પહેલા માટે પછી એ જ રીતે બીજા માટે 90 અને 91 90 નો સ્ક્વેર અને 91 નો સ્ક્વેર સૂત્ર શું હતું n ગુણ્યા 2 n એટલે આગળ વાળી 90 ગુણ્યા 2 એટલે 9 2 18 180 1000 સ્ક્વેર અને 1000 1 નો સ્ક્વેર બરાબર 1000 તો એના માટે n ગુણ્યા 2 n એટલે 1000 ગુણ્યા 2 2000 બરાબર નાની કિંમતો માટે આપણે આંગળી વડે ગણી શકીએ પણ આ સૂત્ર મોટી કિંમતો માટે બરાબર પછી જો ત્રીજું છે એકી સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યાઓનો સરવાળો આપેલું છે જો અંદર પહેલું છે એક માટે તો એક જ થશે બરાબર પછી એક પ્લસ ત્રણ એક પ્લસ ત્રણ પ્લસ પાંચ એક ત્રણ પાંચ સાત એક ત્રણ પાંચ સાત અને નવ નવ અને અગિયાર બરાબર હવે જો સરવાળો કરવાનો પહેલા માં કેટલો થશે એક જ થશે બીજામાં ત્રણ એક ચાર પછી 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 છત્રીસ બરાબર તો આ કોના વર્ગ છે એક માટે એક નો સ્ક્વેર પછી બે નો સ્ક્વેર ત્રણ નો સ્ક્વેર ચાર નો સ્ક્વેર છ નો સ્ક્વેર બરાબર જો હવે ક્વેશ્ચન આવે તમારે કે 15 નો સ્ક્વેર એની એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો બરાબર સ્વાધ્યાયમાં આપ્યો છે ક્વેશ્ચન
જો આનો શોધવાનો કઈ રીતે, તમને એવું કીધું હોય, કદાચ એવું કીધું હોય કે એક થી લઈને 20 સંખ્યા લેવાની, એકી સંખ્યા પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો, બરાબર? જો આ કેટલી થઈ? પ્રથમ બે એકી સંખ્યા, બરાબર? આ ત્રણ થઈ 4, 5 અને 6. પછી એવું કીધું હોય પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો, તો આપણે કઈ લઈએ? પ્રથમ 20 એકી સંખ્યા, તો જો અહીંયા 1 હતી તો 1 નો સ્ક્વેર, 2 લીધી તો 2 નો સ્ક્વેર, 3 માટે 3 નો સ્ક્વેર, 4 માટે 4 નો સ્ક્વેર, 5 અને 6, 5 અને 6 નો સ્ક્વેર, બરાબર? તો 20 સંખ્યા કીધી હોય, પ્રથમ 20 સંખ્યા, તો શું આવે જવાબ? તો શું કરવાનું? પ્રથમ 20 સંખ્યા લખવાના બેસાય, બરાબર? 1, 3, 5, 7 એવી રીતના 20 સંખ્યાઓ લખવાના બેસાય. ડાયરેક્ટ જવાબ લખવાનો આપણે, 20 નો સ્ક્વેર કેટલો થાય? 20 નો સ્ક્વેર 2 × 4 એટલે 400, એટલે કે પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 400, બરાબર? આ સમજવાનું છે. એટલે જેટલી કીધી હોય એનો ડાયરેક્ટ વર્ગ કરવાનો, બરાબર? પ્રથમ 50 કીધી હોય તો પણ શું થાય? પ્રથમ 50 નું શું થાય બોલો? પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો શું થાય? 2500, બરાબર? પ્રથમ 50 એટલે 50 અને એનો વર્ગ, તો 5 × 5 = 25 અને 1 0 ની જગ્યાએ 2 0 લગાવો, બરાબર? તો આ રીતે ડાયરેક્ટ મજૂરી નહીં કરવાની, આ શોર્ટ ફોર્મ કહેવાય. ગવર્મેન્ટ એક્ઝામમાં આ રીતે યુઝ થાય, બરાબર? જેને ખબર ના પડતી હોય તે શું કરે? પહેલા 20 એકી સંખ્યાઓ લખે, પછી એનો સરવાળો કરે, બરાબર? એટલે ટાઈમ વધી જાય, પણ જેને શોર્ટ ફોર્મ આવડતું એ ડાયરેક્ટ કરે. હવે જો એના પછી પૂર્ણ વર્ગ ચેક કરવાની છે, 25 માટે આપેલું છે, બરાબર? તો જો 25 હોય તો એકી સંખ્યા લેવાની છે અહીંયા, બરાબર? એકી સંખ્યા લેવાની છે, તો 25 - 1 આ પેટર્ન યાદ રાખવાની, પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરવા માટે, નાની સંખ્યા હોય એના માટે છે, બરાબર? તો 25 - 1 કેટલા થાય? 24. પછી 1 લઈ લીધો, હવે 3 લેવાના, તો 24 - 3 કેટલા થાય? 21, બરાબર? પછી 21 - કેટલા આવશે આગળ? 5, તો કેટલા આવે? 16, બરાબર? પછી 16 - 7 કેટલા આવશે? 9. પછી 9 - 9 બરાબર 0. છેલ્લે 0 આવી જાય તો એ કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, બરાબર? 25 પૂર્ણ વર્ગ છે. કોની છે પૂર્ણ વર્ગ? 25. કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે? 25 કોની પૂર્ણ વર્ગ સંખ્યા છે? 5 ની થાય ને, 5 × 5 = 25. 5 નો વર્ગ શું થાય? 5 નો વર્ગ 25, બરાબર? તો આ પૂર્ણ વર્ગ કોને કહેવાય? કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એને પૂર્ણ વર્ગ કહેવાય. તો કઈ સંખ્યા હતી? 5, બરાબર? હવે જો એની નીચે એક્સરસાઇઝ આપી છે, પ્રયત્ન કરો. એમાં જો પૂર્ણ વર્ગ છે કે નહીં તે કહો. પહેલી શું છે? 121. તો શું કરીશું બોલો? 121 - 1 કેટલા આવશે? 120. પછી 120 - 3 કેટલા આવશે? 117. પછી 117 - 5 કેટલા આવશે? 112, બરાબર? પછી 112 - કેટલા કરું? 7. કેટલા આવે?
105 હવે 105 માઈનસ કેટલા કરું 7 આવી ગયા 9 કેટલા આવશે 96 સાચું ખોટું જોજો તમે જ કરાવો છો સરવાળા બાદ બાકી મને નહીં આવડતા 96 માઈનસ કેટલા કરીશું 11 85 પછી 85 માઈનસ 13 75 માઈનસ 15 57 માઈનસ 17 40 માઈનસ 19 19 ટુ 38 થાય 21 માઈનસ 19 પછી 20 અને 21 બરાબર કેવી છે પૂર્ણ વર્ગ છે બરાબર પછી બીજી 55 આ પહેલી હતી હવે બીજી 55 માટે 55 માઇનસ 1 54 માઇનસ 3 51 માઇનસ 5 બોલો 46 પછી 46 માઇનસ 7 39 માઇનસ 9 30 માઇનસ 11 19 માઇનસ 13 છ આવે 6 માઇનસ આવશે 14 કેટલા આવે 6 માઇનસ 14 કેટલા થાય હા બોલો માઇનસ માં કેટલા આવશે 6 માઇનસ 14 પૂર્ણ વર્ગ નથી બીજા 3 તમારે હોમવર્ક માં કરવાના છે 81 49 અને 69 બરાબર બીજા 3 હોમવર્ક માં